મેં પણ આ દિવસ જોયો છે. આજથી 3 મહિના પહેલા જ્યારે એ મને મળ્યો, નમસ્તે દર્દીજી, હું વોટર સપ્લાયમાંથી વાત કરું છું. હા બોલો. અત્યારે તમે ઘરે છો? હા. કેમ, શું થયું? 3 દિવસ માટે તમારા ઘરનું પાણી કાઢ કર્યા છીએ. આઈ મીન તમારી સોસાયટીમાંથી 3-4 ઘરવાળાને પાણી નહીં આપીએ. કેમ, એવું કેમ? અમારા ઘરે પાણી નહીં આવે એટલે તમારો કહેવાનો મતલબ શું છે? અરે મારા પર શું ગુસ્સે થાવ છો? મારું તો કામ હતું તમને કહેવાનું. અરે તમે લોકો પાગલ થઈ ગયા છો શું? બધાને ઘરે પાણી આવશે ને મારા ઘરે પાણી નહીં આવે એટલે કહેવા શું માંગો છો? તમે તમારા મગજમાં વાત નથી ઉતરતી, નહીં આવે મતલબ નહીં આવે. ઓ હેલો, ધ્યાન રાખીને વાત કરજો. બાકી તમારા વોટર સપ્લાય વાળાની હું એસી કે તેસી કરી નાખી. સમજો છો તમારી જાતને? તમે બધાના ઘરે પાણી આપવું ને મારા ઘરે ના આપવું એટલે. ઠીક છે મેડમ. હેલો વિક્કી, તને છેડી શકે તો હું પણ એનો દોસ્ત છું. કોણ? વિક્કી તને છેડી શકે તો હું પણ એનો દોસ્ત છું. ઘરે એકલી છે કે? ફોન તો તું એવી રીતે કટ કરે જેમ ઘરની બહાર નીકળવાની જ નથી. કેટલી વાર ના પાડી છે ફોન નહીં કરવાનો, સુકામાં હેરાન કરો છો. અરે પરેશાની તો શરૂ શરૂમાં લાગે યાર, પછી તને પણ મજા આવશે. પ્લીઝ યાર, તમે લોકો મને હેરાન ના કરો, મને ફોન ના કરો. તમારા લીધે મારા ક્લાસ પણ બંધ થઈ ગયા છે, મારી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે, મારા પપ્પા પણ ઘરે નથી. પ્લીઝ તમે લોકો મારી જોડે આવું ના કરો. શું ઈચ્છો છો તમે? તતી મારી વાત સાંભળ પ્લીઝ, હું વિશાલ વાત કરું છું, પ્લીઝ ફોન ના કટ કર. અરે યાર, હું તો ખાલી તને અહેસાસ દેવડાવવા માંગતો હતો. શું કામ તું આવું કરે છે? 1 કલાક પહેલાં તને જેને કોલ કર્યો હતો એ હું જ છું દર્દી. જે પાણી ન આપવામાં તું આટલા ગુસ્સે થઈ ગઈ તો શું કામ દર્દી તું આવી થઈ ગઈ? આ દિલ દુખાવું જરૂરી હતું કારણ કે હું તને બતાવી શકું કે જે માણસ આટલું ખરાબ કામ નથી કરી શકતો. જેણે ખાલી તારી પાણી કટ કરવાની વાત કરી હતી એની હાલત તે ખરાબ કરી નાખી હતી. તો તારી ઇજ્જતનો સવાલ છે યાર, શું લેવા તું રોવે છે? મને બધી જ ખબર છે દર્દી, આ તે નથી કીધું, બટ તારી ફ્રેન્ડને હું થેન્ક્સ કહું છું કે જેણે મને બધી વાત કરી. યાર તું કેટલી ડરે છે એ લોકોથી? દર્દી હું તને બતાવું તો આખી દુનિયામાં લોકો એમ કહે છે કે ગર્લ્સને રિસ્પેક્ટ કરો, ગર્લ્સની ઇજ્જત કરો. ગર્લ્સની રિસ્પેક્ટ અને ઇજ્જત ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ખુદ ગર્લ્સ પોતે કદમ નહીં ઉપાડે. દર્દી સિમ્પલ છોકરાઓ છે જે તને હેરાન કરે છે. ભગવાન ના કરે એ વિચાર કરે કાલે સવારે એ તને એમ કહે કે અમે તારા ઘરે આવીને જબરજસ્તી કરીશ, તો શું તું હાથ જોડીશ એના પગે પકડીશ? દર્દી દુનિયાની કોઈ તાકાત કે દુનિયાનો કોઈ માણસ તને મદદ નહીં કરી શકે જ્યાં સુધી તું ખુદ તારી મદદ નહીં કરીશ. દર્દી તને ખબર છે આ લોકોની હિંમત કેમ વધે છે? કારણ કે આપણે ડરીએ છીએ, કારણ કે તું ડરે છે. વિશુ તને ખબર છે? મને બધી જ ખબર છે. કમોન ધરતી, આ હરામી ટાઈપના છોકરાઓ તને ડરાવે છે ને તો આખી જિંદગી ડરતી રહીશ? અરે હું ખુદ એની જોડે વાત કરી શકતો હતો, પણ હું એવું માનું છું કે ખુદ તારામાં આટલી હિંમત આવે એ છોકરો આજ તને નહીં તો કાલ બીજી છોકરીનો છેડ છે. એ ખુદમાં આટલી હિંમત હોય છે યાર, હિંમત તો બતાવ. એ લોકોએ મારી ઘરની બહાર જવાનું મુશ્કેલ કરી દીધું છે. કેમ ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ કરી દીધું? કારણ કે તું ઘરની બહાર નથી નીકળતી. લોકો મને ડરાવે છે કારણ કે દર્દી તું ડરે છે.
મને એ કે મેં જ્યારે પાણી કટ કરવાનું કીધું ત્યારે તું ડરી હતી? તો હક માટે અવાજ ઉઠાવ્યો હતો યાર, પાણીની નાની વાતમાં જો તું ખીજાઈ શકતી હોત આ તો તારે ઇજ્જતનો સવાલ છે, તો તું કેમ રોવે છે, કેમ હાથ પગ જોડે છે? પોલીસ તારી સાથે છે તો સુલેવે ગભરાય છે તું? વિશ્વ હું તને પ્રોમિસ કરું છું કે હવે જો એ કમીનો મને મળ્યો છે ને તો હું એને ટાટિયા ભાંગી નાખીશ. કેટલા મહિનાથી હું એને સહન કરું છું પણ હવે નહીં, હવે એના બાપની હિંમત પણ નથી મને ટચ કરીને જવાની. ધરતી હવે યાદ રાખજે, તું જ બધાથી મોટી હિંમત છો અને તું જ બધાથી મોટી તાકાત છો. આવી હજારો કહાની છે જેને પછી ખાલી હિંમતની જરૂર છે, અને હિંમતની સાથે સાથે આ ત્રણ વર્ડ હું છું ને. અને સ્પેશિયલ થેન્ક્સ ફોર સ્ક્રિપ્ટ આરજે નવેદ, રેડિયો મિર્ચી 98.3 FM.